દીવમાં પ્રથમ તબક્કાની 440 કોવિડશિલ્ડ વેક્સિન પહોંચી ચૂકી છે. આરોગ્ય વિભાગ સ્ટાફ દ્વારા દમણથી દીવ સફળતાપૂર્વક વેક્સિનને પહોંચાડવામાં આવી. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ ચરણમાં કોવિડશિલ્ડ વેક્સિન દીવના હેલ્થ વર્કરોને આપવામાં આવશે. આજ રોજ વહેલી સવારે કોવિડશિલ્ડ વેક્સિન દમણથી એમ્બ્યુલન્સના માધ્યમથી દીવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચી ચૂકી છે. દીવ જિલ્લામાં પ્રથમ તબક્કાની કોવિડશિલ્ડ વેક્સિન પહોંચતા દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડોક્ટર કેવાય સુલતાનની ઉપસ્થિતિમાં વિભાગના કર્મચારીઓ દ્વારા ઘોઘલા સીએચસીમાં ઉતારવામાં આવી, ત્યારે દમણથી દીવ કોવિડશિલ્ડ વેક્સિનને સુરક્ષિત રીતે પહોંચાડનાર દીવ આરોગ્ય વિભાગના સ્ટાફને દીવ હેલ્થ ઓફિસર ડોક્ટર કેવાય સુલતાને પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર દ્વારા કોવિડશિલ્ડ વેક્સિનને દમણ પહોંચાડવામાં આવી હતી. આજ રોજ દમણથી દીવ સુધી દીવ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડશિલ્ડ વેક્સિનને સુરક્ષિત પહોંચાડીને સીએસસી ગોગલામાં સુરક્ષિત રાખી દેવામાં આવી છે. સીએસસી ગોગલા અને ગવર્મેન્ટ હોસ્પિટલ દીવના અંદર વેક્સિનેશન સાઇટ છે, તે પ્રમાણે અમારા જે કોઈ સ્ટાફ છે એક દિવસ પહેલાં એમના નામ ફાઇનલી એન્ટર કરવા પડશે કે કયા સેશન સાઇટ પર કયા સ્ટાફ જશે. તેથી આ કોઈન પોર્ટલના અંદર એન્ટ્રી કરવામાં આવશે અને અમે બધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા ડૉક્ટર મુત્તમા અને કલેક્ટર મેડમના તેમજ દમણથી જે વખતે વેક્સિન અમારે સ્ટાફને બધાનું બહુ અભિનંદન છે અને થેન્ક યુ છે. અત્યારે જે ફર્સ્ટ ફેઝના અંદર દીવના અંદર દીવ જિલ્લામાં આજે પ્રથમ ચરણની કોવિડશિલ્ડ વેક્સિન પહોંચી છે, જેનું વિતરણ સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડશિલ્ડ વેક્સિનને પ્રથમ ચરણમાં દીવના હેલ્થ કેર વર્કરોને ઘોઘલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વણાકબારા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે આપવામાં આવશે. દીવ જિલ્લામાં આશરે 400 જેટલા હેલ્થ વર્કરો છે. બીજા ચરણ અંતર્ગત કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર સ્વયંસેવકો અને કોવિડશિલ્ડ વેક્સિન આપવામાં આવશે અને ત્રીજા ચરણમાં 50 વર્ષથી ઉપરના લોકોને આ વેક્સિન આપવામાં આવશે. આ પ્રસંગે દીવ હેલ્થ ઓફિસર ડોક્ટર કેવાય સુલતાને, ભારત સરકાર સંઘ પ્રદેશ હેલ્થ સેક્રેટરી ડોક્ટર એ મુથમા, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય તેમજ દમણથી દીવ કોવિડશિલ્ડ વેક્સિન પહોંચાડનાર દીવ આરોગ્ય વિભાગના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.